સારી ચોપડી વાંચવાનો તમારી પાસે સમય નથી, અને તમારા મોબાઈલ ની અંદર પડ્યા રહેવા માટે કલાકો ના કલાકો તમારી પાસે જ. એક ભાઈ ને મન થઈ ગયું કે હું લાયબ્રેરી ખોલું. એને લાયબ્રેરી ની અંદર 500 સરસ મજાની બુક્સ પણ લઈ આવ્યો, એડવર્ટાઇઝ પણ જબરજસ્ત કરી. સવારથી સાંજ સુધી લાયબ્રેરી ખુલ્લી હતી. પછી એને પૂછવામાં આવ્યું, કેમ ભાઈ કેટલા જણા આવ્યા? આખા દિવસમાં 5 જણા આવ્યા. બોલો કે ભીડ જોઈએ? હાસ તો કે ભીડ આમ ન થાય. એ છોકરાએ એની સામે રેસ્ટોરાં ખોલ્યો. જે દિવસે ખોલ્યો એ દિવસના સવારથી સાંજ સુધીમાં એને પૂછ્યું, કેટલા આવ્યા? 500 જણા આવ્યા. તમે એક લાયબ્રેરી ખોલો તો 5 જણા આવવા નથી, ને એક રેસ્ટોરાં ખોલો તો એની અંદર 500 જણા આવે. એ બતાવે છે કે હવેના યુવાનોને 2 જ બુકમાં રસ છે, એક ફેસબુક અને બીજી નોટબુક. નોટબુક હજી આગળ કહું તો ચેકબુક અને પાસબુક. હવે આ ધર્મની કોઈ બુકમાં તમને રસ નથી. તમારો સમય ગમે તેટલો જાય, તમને કઈ પડી જ નથી. અમને ઉઠવામાં સવારે જરાક મોડું થઈ જાય ને તો આખો દિવસ ફીલ થાય, ચાલો આજ અડધો કલાક આપણે મોડા ઉઠ્યા, આપણે આટલું બધું ડિસ્ટર્બ થઈ જશે. આજે આ વાંચવાનું હતું, આ લખવાનું હતું, આ ભણવાનું હતું, બધું જ ડિસ્ટર્બ થઈ જશે. અને તમે 2 કલાક સુધી સવારે ઉઠો નહીં, 8-8 વાગ્યા સુધી ઉઠો નહીં. ઉઠો પછી કોઈ ફિલિંગ હોય, બેડ ફિલિંગ જેવું થાય, ગિલ્ટી ફીલ થાય? કુછ. કયા દિવસે તમને એવો વિચાર આવ્યો કે હું આટલો લેટ ઉઠું છું, ભગવાનની પૂજા કરવા નથી જતો, આટલા સરસ મારા સાહેબ આવ્યા છે પ્રવચન સાંભળવા નથી જતો, નહીં હવે રાતના 2 વાગ્યા સુધી મારે મોબાઈલ નથી જ જોવો, એટલે નથી જોવો, 12 વાગે એટલે હું સુઈ જઈશ એટલે સુઈ જઈશ. આવું ગિલ્ટી ફીલ કેટલા ના થવું. ધારો તો તમે બધા રોજના પ્રવચનમાં આવી શકો એમ છો. સ્કૂલ અને કોલેજને છોડી દઉં તો બાકી બધા ડેઇલીના પ્રવચનમાં તમે આવી શકો છો, પણ તમારાથી સવારે ઉઠાતું જ નથી. ઉઠાતું નથી એમ નહીં કયો, તમે કહી દો રાતના અમારાથી સુવા. સંપત્તિ, સંસ્કાર, સમય. એથી આગળ કહું, આ મોબાઈલે તમારા શિક્ષણને પણ બહુ ડિસ્ટર્બ કર્યું.